ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જો મજામાં હોય તો ભણવાની પણ શું મજા આવે. તો ચાલો મજા સાથે ભણવાની પણ મજા લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 SS ચેપ્ટર 7 ચેપ્ટર 8 અઢારમી સદીના રાજકીય શાસકો. તો 18મી સદીના રાજકીય શાસકો, તો વિદ્યાર્થી મિત્રો એના પહેલાં આગળનો ઇતિહાસ જાણી લઈએ. અને એ કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આપણે ઇતિહાસમાં, કારણ કે SSમાં 3 ટૉપિક પર મેં વારંવાર તમને કહ્યું છે, ઇતિહાસના 3 ટૉપિક, SSના 3 ટૉપિકમાં ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર આવા 3 ટૉપિક પડે છે. એમાં ઇતિહાસના પહેલા ચેપ્ટરથી 8મા ચેપ્ટર સુધીનો ઇતિહાસનું ચેપ્ટર ટૉપિકો આવે છે. ત્યારબાદ 9 ચેપ્ટરથી 13 ચેપ્ટર સુધી ભૂગોળનો આવે છે, અને 14થી 18 સુધી રાજનીતિશાસ્ત્ર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ઇતિહાસનું છેલ્લું ટૉપિક છે 18મી સદીના રાજકીય શાસકો. તો એના પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જે ચેપ્ટર જોયું એટલેથી થોડી હેડલાઇન્સ લઈ લઈએ ઇતિહાસમાં, કે પહેલું ચેપ્ટર રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાજપૂત યુગ કે હર્ષવર્ધન અને પુલકેશી બીજો, એ જે મહાન સમ્રાટો થઈ ગયા, ત્યાર પછી જે રાજપૂત યુગના શાસકો બદલાયા તે શું થયા? નવા નવા જુદા જુદા શાસકો દ્વારા જુદા જુદા શું થયા? નવા રજવાડા ઊભા થયા અને આખા દેશ નાના નાના રજવાડામાં વેચાઈ ગયો. ત્યારબાદ છેલ્લે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છેલ્લે આ જુદા જુદા રાજ્યો, જુદા જુદા રજવાડામાં વેચાયા પછી એ લોકોમાં એકતા ન રહી. તો એકતા ન રહેવાથી વિદેશી પ્રજાએ અહીંયા ભારત પર આક્રમણ કરી અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. અને દિલ્હી સલ્તનતનો પણ અંત આવ્યો. છેવટે ઇબ્રાહિમ લોદીના શાસન બાદ દિલ્હી સલ્તનતનો અંત આવે છે, અને ત્યારબાદ મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. અને મુઘલ સામ્રાજ્યમાં ઔરંગઝેબ છેલ્લે મુઘલ સામ્રાજ્યમાં બાબરથી ચાલુ કરી અને હુમાયું રાજાશાહીમાં બાબરથી ચાલુ કરીને છે હુમાયું સુધી બદલાતા રહેતા હોય છે શાસકો. અને ત્યારબાદ ઔરંગઝેબની નીતિ, રાજનીતિ વ્યવસ્થિત ન હોવાને કારણે 1707માં એ અવસાન પામે છે. અને ત્યારબાદ શું થાય છે? દિલ્હી સલ્તનત ઉપર પાછું ફરીથી અલગ અલગ શાસકો શાસન કરવા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઔરંગઝેબ પછી દિલ્હી સલ્તનત ઉપર કે ભારતમાં કયા કયા શાસકો આવ્યા, કેવી રીતે શાસન કર્યું, તે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠમાં જોવાનું છે. મેં તમને કેમ હેડલાઇન્સ આપી કે આપણે અહીંયા 18મી સદીના રાજકીય શાસકો, તો આની અંદર શું થાય છે? 18મી સદીના રાજકીય શાસકો અંતિમ આના પછીના આવે છે. તો આપણામાં શું હતું? અંદર વિખવાસના કારણે અંગ્રેજ સરકાર, જે અંગ્રેજ પ્રજા હતી, એ આપણા દેશ ઉપર માત્ર વેપાર કરવા માટે, આપણા દેશમાં વેપાર કરવા માટે આવેલી, અને વેપારના અર્થે આવેલી આ પ્રજાએ આપણા દેશ પર 200 વર્ષ સુધી કેવી રીતે શાસન કર્યું, આપણા દેશમાં કેવો અત્યાચાર કર્યો, એ આના પછીના આપણા જે અહીંયા 18મી સદીના શાસકો પછી કોણ આવે છે? અંગ્રેજો, અંગ્રેજી પ્રજા આપણા દેશ ઉપર શાસન કરવા માટે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 8મું ચેપ્ટર પૂરું થાય એના પછી તમારું 8મું ધોરણ આવે. તો 8મા ધોરણમાં સ્ટાર્ટિંગથી જ આપણા વિદેશી પ્રજા આપણા ઉપર કેવી રીતે આક્રમણ કરે છે એ આવે છે. આના કારણે મારે તમને ટૉપિક સમજાવવો પડ્યો. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, એક વખત કે રાજપૂત યુગ, એમાં હર્ષવર્ધન અને પુલકેશી બીજા પછી જુદા જુદા શાસકો અને જુદા જુદા ભારતમાં જુદા જુદા રજવાડા ઊભા થયા. ત્યારબાદ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, દિલ્હી સલ્તનત પછી મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ, અને ત્યારબાદ આપણા શું થાય છે? અહીંયા એમ તે 18મી સદીના જે રાજકીય શાસકો છે એનું અહીંયા છેલ્લે શું થાય છે?
એ લોકો કેવી રીતના શાસન કર્યું અને કેવી રીતના આપણા ભારતમાં ભારતના રાજ્યોમાં વિકાસ પેઠો તે જોવાનું છે. અને ત્યારબાદ અહીંયા 18મી સદીના જે શાસકો પૂર્ણ થાય છે અને પછી અંગ્રેજ શાસન આપણા પર કેવી રીતના શાસન કરે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે. તો અંગ્રેજ શાસન ટૉપિક આપણા આ પાઠમાં આવતો નથી, એ ટૉપિક આપણે તમારા 8મા ધોરણના પહેલાં ચેપ્ટરથી વિદ્યાર્થી મિત્રો શરૂ થાય છે. તો જોઈએ કે 8મું ચેપ્ટર 18મી સદીના રાજકીય શાસકો. તો 18મી સદીમાં કારણ કે 17મી સદીમાં ઔરંગઝેબનું શાસન પૂરું થયું, ત્યારબાદ 18મી સદીમાં કયા કયા શાસકો આવે છે એ તે અહીંયા પાઠમાં જોવાનું છે. તો ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલ પાથલવાળી હતી. તો શું કહે છે, ઈસવીસન ભારતમાં એમ તે 18મી સદી જે છે એ ઉથલ પાથલ, રાજકીય રીતે ઉથલ પાથલ, એટલે કે કેટલાએ શું થયા, રાજાઓ જે હતા એટલે કે શાસકો હતા એ કેટલાએ બદલાયા. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. એમ તે 1707માં ઔરંગઝેબનું જ્યારે મૃત્યુ થયું, મુગલ સામ્રાજ્ય ઔરંગઝેબનું જ્યારે મૃત્યુ થાય છે એના પછી ભારત દેશ છે એ જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ગયો, જેને આપણે અભ્યાસ કરીશું તેનો એ આપણે અભ્યાસ કરવાનો કે ઔરંગઝેબ પછી ભારતમાં કયા કયા ભારત નાના નાના ભાગોમાં વહેંચાયા પછી કોણ કોણ ભારત પર શાસન કરે છે તે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં છે. તો જુઓ, મુગલ વંશના અંતિમ શાસકો કે મુગલ વંશના અંતિમ એટલે કે છેલ્લા શાસકો કે છેલ્લા રાજાઓ કયા કયા હતા, તો ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેને રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે નામ યાદ રાખવાના છે, સાલો પણ યાદ રાખવાની છે, એટલે ખાસ ટૉપિક તમારે ધ્યાનથી જોવો. તો ઔરંગઝેબનું જ્યારે અવસાન થયું ત્યારબાદ ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કે કારણ કે કોની સત્તા હતી, મુગલોની. ઔરંગઝેબનું મૃત્યુ થયું પછી મુગલોમાં શું થયું, મુગલોનો અંત આવ્યો. તો મુગલોના અંત પછી બહાદુર શાહ નામનો સુલતાન હતો તે શું થાય છે, ગાદી પર આવ્યો. તેને રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. તો આ જે બહાદુર શાહ છે એ બહાદુર શાહે શું કર્યું, રાજપૂતો જોડે અને મરાઠાઓ જોડે શું કર્યું, શાંતિભર્યા એટલે કે શાંતિ અને સુલેહભર્યા સંબંધો બનાવ્યા. જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. જોકે શાંતિભર્યા સંબંધો તો બનાવ્યા, પરંતુ અંદર પેશી અને મરાઠાઓ વચ્ચે શું કર્યું, વારસા વિગ્રહ એટલે કે આ ગાદી ઉપર તું બેસે, આનો હક કહેવાય, આનો હક કહેવાય, આમ કરીને અંદરો અંદર મરાઠાઓને ઝઘડાવ્યા. મરાઠાઓને ઝઘડાવનાર કોણ છે, બહાદુર છે. પહેલાં બહારથી સારા સંબંધો રાખે અને અંદરથી આ મરાઠાઓને શું કરે, કાના પૂછી કરી અને એ લોકોને ઝઘડાવા લાગ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. તો શું કહે છે, મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ તો કરાવ્યો અને તેના સમયમાં કોના, બહાદુર શાહ. તો બહાદુર શાહના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ, એમ કે ગુરુ ગોવિંદસિંહ બહાદુર શાહના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા, હવે શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો એટલે કે વિરોધ કર્યો. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેને રાજપૂત અને મરાઠાઓ વચ્ચે શાંતિભર્યા સંબંધો બહારથી શાંતિભર્યા રાખ્યા, પરંતુ અંદરથી મરાઠાઓને શું કરે છે, વારસા વિગ્રહ એટલે કે મિલકત બાબતે એ લોકોને અંદરો અંદર ઝઘડાવે છે. હવે બહાદુર શાહના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ પછી શીખ સરદાર બંદા, એમ તે ગુરુ ગોવિંદસિંહનું જ્યારે, ગુરુ ગોવિંદસિંહ કોણ હતું, એ પણ એક શીખ જ હતા. તો એમના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. એટલે ગુરુ ગોવિંદસિંહ એ પોતે શીખ હતા અને પંજાબમાં પોતે શાસન કરતા હતા. તો એમના મૃત્યુ પછી કોણ ગાદી આવી છે પંજાબમાં, બંદા બહાદુર
તો એ બંદા બહાદુરે શું કર્યું? મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. કારણ કે મુગલ સામ્રાજ્ય ક્યાં શાસન કરતું હતું? દિલ્હીમાં. અને ગુરુ ગોવિંદસિંહ ક્યાં કરતા હતા? પંજાબમાં. તો ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ એમ તે સરદાર બંદાજી હતો, એને શું કર્યું? આ મુગલ સામ્રાજ્ય સામે એટલે કે બહાદુર શાહ સામે વિદ્રોહ કર્યો, એટલે વિરોધ કર્યો. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાદર શાહ ગાદી પર આવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મુગલ સામ્રાજ્યમાં અંતિમ શાસકો કયા કયા હતા અને કઈ સાલમાં થઈ ગયા એ તમારે પ્રશ્ન આવે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, કઈ સાલમાં કયા શાસકો થઈ ગયા એ તમારે વધારે જોવાનું છે. તો બહાદુર શાહનું ઈસવીસન 1712માં શું થયું? અવસાન થયું. તો તેના અવસાન બાદ જહાદર શાહ ગાદી પર આવ્યો. તો બહાદુર શાહ પછી એમ તે 1712માં તે મૃત્યુ પામ્યો અને તેની જગ્યાએ જહાદર શાહ એમ તે ગાદી પર આવ્યો. ઈસવીસન 1713માં તેને ઉઠલાવીને ફરુખ સિયર ગાદી પર બેઠો. જો નામ પણ વધારે છે વિદ્યાર્થી મિત્રો, સાલો પણ વધારે છે. તો તમારે લોકોને આ ટૉપિક ખાસ ધ્યાનથી રાખો યાદ, કારણ કે જો યાદ નહીં રહે તો પરીક્ષામાં કંઈ યાદ આવશે નહીં. તો ખાસ ઔરંગઝેબ, પછી બહાદુર શાહ, પછી જહાદર શાહ. તો જહાદર શાહ ગાદીએ આવ્યો. તો જહાદર શાહને ગાદી પર ઈસવીસન 1713માં તેને ઉઠલાવી, એટલે કે તેને ગાદી પરથી કાઢી મૂકી ફરુખ સિયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તો ફરુખ સિયર ગાદી પર બેઠો તો આ સમયે સૈયદ બંધુઓ એટલે કે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફરુખ સિયરને ગાદી પરથી ઉઠાડી મહંમદ શાહને બાદશાહ બનાવ્યો. જો પાછું કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ છે, બહાદુર શાહ, એના પછી જહાદર શાહ, એને એ ગાદી પર આવ્યો. જહાદર શાહને ફરુખ શિખરે એને ઉથલાવી માર્યો. હવે એ ફરુખ શિખર જે ગાદી પર બેઠેલો હતો એ શાસક કરતો હતો. તો એ વખત જે સૈયદ અટક છે વિદ્યાર્થી મિત્રો, અને બંધુઓ એટલે ભાઈ. તો સૈયદ બંધુઓ નામ આપણને આપ્યા નથી. તો સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા જે બે ભાઈઓ છે, તો આ બે ભાઈઓએ સામ્રાજ્યનું ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. આ બંને એમ તે સામ્રાજ્ય બાબતે એટલે કે શાસન બાબતે ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તો તેમણે શું કર્યું? ફરુખ શિખરને ગાદી પરથી ઉઠાવી મહંમદ શાહને બાદશાહ બનાવ્યો. તો સૈયદ બંધુઓએ ફરુખ શિખરને ગાદી પરથી ઉઠાડી મૂકી અને મહંમદ શાહને શું કર્યું? ગાદીએ બેસાડી તેને લાંબો સમય શાસન કર્યું. તો મહંમદ શાહે શું કર્યું? લાંબો સમય દિલ્હીની ગાદી પર શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. તો મહંમદ શાહના સમયમાં એમ તેને લાંબો સમય શું કર્યું? શાસન કર્યું. અને લાંબો સમયના શાસનમાં શું થયું કે 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ, કે ઈરાન જે દેશ છે, ઈરાનનો જેમ તે 1739માં ઈરાનનો નાદિર શાહ જે છે એને ભારત પર શું કર્યું? આક્રમણ કર્યું, જેને મુગલ સામ્રાજ્યનો મોટો ફટકો માર્યો. તો મુગલ સામ્રાજ્યમાં છેલ્લે અંતે એમ તે મહંમદ શાહને એમ તે જ્યારે શાસન કરતો હતો એ વખતે 1739માં ઈરાનના નાદિર શાહે ભારત પર આક્રમણ કરી અને મુગલ સામ્રાજ્યને મોટો ફટકો પાડ્યો, કે મુગલ શાસને ગાદી પરથી ઉઠાડી મૂક્યા. ઈસવીસન 1769માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોને બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. વિદ્યાર્થી મિત્રો, જો અંગ્રેજો 1769, કારણ કે અહીંયાથી આપ તમારે મેં તમને પહેલાં જ કીધું કે આઠમામાં સ્ટાર્ટિંગમાં તમારું પહેલો પાઠથી અંગ્રેજો ચાલુ થશે. અંગ્રેજો ભારત પર કેવી રીતે આવ્યા, વિદેશી પ્રજાઓ આવે છે અને વિદેશી પ્રજાઓમાં અંગ્રેજો પોતે પોતાનો સત્તાનો પાયો ભારત પર કેવી રીતે નાખે છે એ તમારી પહેલાં ચેપ્ટરથી વિદ્યાર્થી મિત્રો શરૂ થાય છે. તો અહીંયા
શું કહે છે આપણને કે 1759 પર ગાદી પર આવેલ શાહ આલમ બીજાએ અંગ્રેજોને બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીને પેન્શનર બનાવી દીધું. તો 1759માં ગાદી પર આવેલ એમ શાહ આલમ બીજાએ બીજાને શાહ આલમ જ્યારે શાસન કરતો હતો તો એને અંગ્રેજોએ શું કર્યું, એને હરાવ્યો અને બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્શનર એટલે કે એ લોકોને અંગ્રેજોના હાથ નીચે બનાવી દીધા કે અંગ્રેજો જે કહે તે પ્રમાણે વર્તન કરવું. તો વિદ્યાર્થી મિત્રો આટલો ટોપિક છે પણ તમારા માટે ખાસ અગત્યનો છે. ફરીથી એક વખત સમજાવી દઉં કે મુગલ વંશના અંતિમ શાસકો એમાં છેલ્લે મુગલ શાસનમાં ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ નામનો સુલતાન ગાદી પર આવ્યો. બહાદુરશાહે રાજપૂત અને મરાઠા સાથે શાંતિભર્યા સંબંધો તો રાખ્યા પરંતુ અંદર મરાઠાઓને શું કર્યા, વારસા માટે ઝઘડા કરાવ્યા અને પંજાબમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા એમ તે મુગલ બહાદુરે એમ તે મુગલ સામ્રાજ્યનો વિરોધ કર્યો. હવે અહીંયા બહાદુરશાહનું અવસાન થતાં તેની ગાદી પર કોણ આવે છે, જહાદરશાહ ગાદી પર આવ્યો. 1713માં તેને ઉથલાવી ફરુખ શિખર એમ તે ગાદી પર બેઠો. હવે આ જ્યારે ફરુખ શિખર ગાદી પર બેઠો શાસન કરવા તો એ વખતે સૈયદ બંધુઓ જે હતા તો આ સૈયદ એના સમયમાં જે આ સૈયદ બંધુઓ હતા તેને શું કર્યું, ફરુખ શિખરને ગાદી પરથી ઉઠાવી મહંમદ શાહને બાદશાહ બનાવી દીધો. તેને મહંમદ શાહે લાંબો સમય સુધી શાસન કર્યું. હવે જ્યારે મહંમદ શાહ શાસન કરતો હતો એ વખતે ઈરાનના નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું અને ભારત પર આક્રમણ કર્યું એટલે મુગલ સામ્રાજ્યને શું થયું, મોટો ફટકો કે ઘણું નુકસાન થયું. અને 1759 પર ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ શું કર્યું, બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો એટલે કે એને કંપનીના હાથ નીચે લાવી દીધો. કઈ કંપની, ઇંગ્લેન્ડની અંગ્રેજોની જે બ્રિટિશ કંપની, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારો ટોપિક પહેલો જ આવે કે અંગ્રેજોની કંપનીનું નામ શું આપ્યું હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો બ્રિટિશ કંપનીના હાથ નીચે શાહ આલમને લાવી દીધો. હવે બંગાળ, મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. એમ તે બંગાળ, કારણ કે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને કહું કે સૌથી સુખી અને વેપારી તરીકે ગણાતું જે રાજ્ય હતું તો ભારતમાં બંગાળ હતું. તો આ બંગાળ જે છે તો બંગાળમાં એમ તે મુર્શિદ કલી અને અંગ્રેજો જે છે, અંગ્રેજોએ સૌપ્રથમ પોતાની કોઠી અને સૌપ્રથમ પોતાની સત્તા કઈ જગ્યાએ નાખી હતી, બંગાળમાં નાખી હતી. વિદ્યાર્થી મિત્રો તો જો આવે જ છે કે મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. તો આ બંને જે છે, મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખાને એમ તે બંગાળમાં પોતાના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીને શાસન કરતા હતા. ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. તો એ ઈસવીસન એમ તે 1770માં સિરાજ ઉદ દૌલા આ પણ તમારી આંખમાં આવે છે, એ બંગાળનો એમ તે નવાબ બન્યો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસકનો અંત આવ્યો. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખા એ બંગાળના સ્વતંત્ર રાજ્યમાં રાજ્ય કરતા હતા, ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા એ બંગાળનો નવાબ બન્યો. તો આ સિરાજ ઉદ દૌલા છે એ આમ શક્તિશાળી અને બહાદુર હતો પરંતુ એના સેનાપતિને શાસનની લાલચ આપી અને શું કરે છે, સિરાજ ઉદ દૌલાને અંગ્રેજો શું કરે છે, હરાવે છે અને ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલા હારે છે અને આ બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાય છે અને નવાબ શાસનનો અંત આવે છે અને જે નવાબ શાસન હતું તેનો અંત આવે છે. હવે રાજપૂત શાસન, મુગલ વંશ, બંગાળમાં નવાબ શાસન અને હવે રાજપૂત શાસનમાં કયા કયા થઈ ગયા, તો મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. એમ તો મુગલ શાસનમાં મુગલ સામ્રાજ્યનું જ્યારે પતન થયું ત્યારબાદ રાજસ્થાનમાં
એમ તે જયપુર સૌથી શક્તિશાળી કે જેમ તે રાજસ્થાનનું, કારણ કે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને કહી દઉં કે આપણે બધામાં સૌથી વધારે રજવાડા દેખાતા હોય તો રાજસ્થાનમાં, કારણ કે તમે જોજો મેલો આપણે અહીંયા વધારે પડતા મેલો નહીં દેખાતા હોય, પરંતુ રાજસ્થાનમાં શું થાય છે વધારે પડતા મેલો દેખાતા હોય છે. તો સૌથી શાસન ક્યાં વધારે હતું રાજસ્થાનમાં હતું? તો મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા સુધારક કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તો અહીંયા એમ તે રાજસ્થાનમાં જયપુર એ શક્તિશાળી શાસક હતું, રાજ્ય હતું. આ જયપુરમાં રાજા તરીકે રાજા સવાઈ જયસિંહ એ શાસન કરતો હતો. તે પોતે એક રાજનેતા હતો, એક સુધારક હતો, કાયદાવિદ એટલે કાયદાઓનું પાલન કરાવતો હતો અને પોતે પણ કાયદાઓનું પાલન કરતો, વિજ્ઞાન પ્રેમી એટલે કે વિજ્ઞાન તરફ આગળ પ્રગતિ કરાવતો હતો. તો આ રીતે કદાચ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આવે કે જયપુરમાં સૌથી શક્તિશાળી શાસક કોણ હતો, તો રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર. એ કયા કાર્ય તે પોતે જયપુરને કેવી રીતે પ્રગતિ કરાવે છે, તો તે કાં તો તેના ગુણો કયા કયા હતા, તો તે એક રાજનેતા હતો, એક સુધારક હતો, એક કાયદાપ્રિય હતો અને વિજ્ઞાન પ્રેમી પણ હતો. તેને જયપુર શહેરની સ્થાપના કરી હતી, કાં તો એમ આવે વિદ્યાર્થી મિત્રો કે જયપુર શહેરની સ્થાપના કોને કરી હતી, તો રાજા સવાઈએ કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. આ જે રાજા સવાઈ છે એ પોતે પણ એક વૈજ્ઞાનિક પ્રિય ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની પણ સ્થાપના કરી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે રાજા સવાઈએ કઈ કઈ વેધશાળાઓની સ્થાપના કરી છે, કઈ કઈ વેધશાળાઓની સ્થાપના કરી છે, તો દિલ્હીમાં, જયપુરમાં, ઉજ્જૈનમાં અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી છે. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. તો એમ તે અન્ય રાજપૂત રાજ્યોમાં એમ તે જોધપુરનું રાજ્ય, બિકાનેરનું રાજ્ય, કોટાનું રાજ્ય, મેવાડનું રાજ્ય, બુંદીનું રાજ્ય અને સિરોહીનું રાજ્ય એમ તે અગત્યના હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરમાં આ લેક્ચરમાં એમ તે મુગલ વંશના અંતિમ શાસકો કયા થઈ ગયા, બંગાળમાં નવાબ શાસનનો અંત કેવી રીતે આવ્યો અને રાજપૂત શાસનમાં રાજસ્થાનમાં કયા કયા શહેરોમાં કોની કયા કયા રાજપૂતોએ શાસન કર્યું તે જોયું. હવે શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય એ આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.